લાખણી તાલુકાના લવાણા ગામે ત્રણ સંતાનની માતાએ સાસરિયાના માનસિક ત્રાસથી તેમજ દહેજની માંગણીથી કંટાળી મહિલા સુરક્ષા કચેરીએ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી છે અને આ મહિલાએ મહિલા સુરક્ષા કચેરીનો આશરો લીધો છે. બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણા ગામની એક મહિલાના આજથી 18 વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ થરાદ તાલુકાના સેડલા ગામે લગ્ન થયા હતા અને લગ્ન જીવનમાં 2 દીકરા અને 1 દીકરીનો જન્મ થયો હતો. સમય વીતતા સાસરિયા દ્વારા દહેજના રૂપમાં વારંવાર રૂપિયાની માંગણીઓ કરવાનું તેમજ માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. તેમાં તેણીનો પતિ નશાની ટેવવાળો હોવાથી નશો કરી વારંવાર મહિલાને માર મારતો હતો અને ઘરેથી કાઢી મૂકવા ત્રાસ આપતો હતો. તેથી પીડિત મહિલાએ પોતાના પરિવારજનોને સાથે રાખી મહિલા સુરક્ષા અને પોલીસ પાસે ન્યાયની માંગ કરવા પોલીસનો આશરો લીધો છે. ઉલ્લેખનીય છે કે લગ્ન થયાને 18 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં 3 સંતાનની માતાને દહેજના રૂપમાં માનસિક રીતે ત્રાસ આપીને હેરાન કરવામાં આવતી હોય છે. તો આવી મહિલાઓની મહિલા સશક્તિકરણ વાતો કરતી સરકારે આવી મહિલાઓની સમસ્યાને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી મદદ કરવાની જરૂર છે. દહેજ માટે હેરાન કરતા ગુનેગારોને પણ આખરી સજા કરવામાં આવે તો અનેક જગ્યાએ બનતી આવી ઘટનાઓને અટકાવી શકાય છે. 18 વર્ષ લગ્ન કર્યા અને મને કાઢી મેલેથી ઘરેથી મારકૂટ ખૂબ કરે છે, દારૂ પીએ છે. મારો હાહુન મારા આરો ઉપરાળા લેતા નથી, એને શીખડાય શીખડાય કરે કે એને રોડને કાઢી હવે આને ધૂતી નથી, નકે પૈસા લેવા હતા. હું પૈસા લેવા આવી મારા ભાઈને અમે 100 થી 8 લાખ રૂપિયા મારા ભાઈને મેં આવ્યા, અહીંયાથી લાવીને મેં આવ્યા મારા બાપના ન્યા. મારો ભાઈ એક થઈને અમે 7 બહેનો હતો. એમ કરતાં કરતાં મને રાંચી બહાર કાઢી કે હમી બંદૂક ભીડાવું કે તરવાર કઢાવે તો મારા છોકરાને બચાવ. અમે બરલા પાડા એટલે મારો દેશ આવે મને થોડાબા નહીં. એમાં કરતાં કરતાં હું પાડોશી પાડોશી મગડા પાડો ને એટલે થોડાબા આવે. પછી એની ઘરે લઈ જાય મને ઉઘાડે. સવારના 5 વાગે હું ઘરે આવીને મારો આખો દાડો ધંધો કરો માજી શ્રી બે, અને આખો દાડો મજૂરી કરીને ઘરે આવે એટલે ખાવા પીવા મને ના હાલે, ધોકો લે મારો પતિ. એટલે હું વળી બારી દઉં. એમ કરતાં કરતાં મેં નહેર હવે ગોતી. નહેરમાંથી મને મેં દોણ કરી મારા ભાઈને, મેં કીધું હવે હું કરી નહેરમાં પડીને મરી દઉં છું છોકરાને લઈને, હવે તો મારો કશું ફેદની ચીડી મોરી કોઈ. એમ કરતાં મારા ભાઈ દોણ કરી એટલે તાંતર ગાડી લઈને મને તેડવા આવ્યો અને મને મારા પિયરમાં લાવી. હવે હું ચો તો મને મારી નોખી રાચી બધી રાચી થોડી થોડી ના આવે તે પણ કોઈનો આગલો રહેતો નથી, ગર્યો કોઈનો રહેતો નથી. મારકૂટ મને ખૂબ કરે છે, મારા શરીર ધોઈ નો છું. એમ કરતાં કરતાં હવે મારા ભાઈને મારા બાપને કીધું કે મને માગણી કરે પૈસા નહીં આલો, મારા છોકરાને ઓપડીનું ઓપરેશન કરાવું બરાબર. એમ કરતાં કરતાં મેં પથારા 1000 રૂપિયા આલ્યા મારા ભાઈ મને. અમે 3 ભાઈ બહેન છીએ, અમારા અને હું અને મારા 2 ભાઈ છે, હું 1 બહેન છું. મારા પપ્પા દારૂ પીને રોજ મારકૂટ કરે છે. મારા મમ્મીને રોજ મારે છે. મારા દાદા અને દાદી એમને ચડાવે છે અને અમને કહે છે અમને નથી જોતા, એટલે અમને કાઢી મૂકે છે ઘરની બહાર. અમે રાત્રે રોજ બાજુવાળાને ત્યાં રહીએ છીએ. અમને કોઈ ખાવા પીવા નથી આપતા. અમે મજૂરી કરીને પેટ ભરીએ છીએ. અમે મજૂરી કરીને આવીએ તે પણ પૈસા મારા પપ્પા લઈ લે રહ્યા છે. અમે હવે અમે 3 વખત તો નહેરમાં પડવા ગયા પણ મારા મામાએ કીધું કે તમે અહીંયા આવતા રહો. પછી અમને મારા મામા તેડવા આવ્યા અને પછી અમે ત્યાં અહીંયા મારા મામાને ત્યાં આવી ગયા. હવે અમારા મરવા સિવાય કોઈ ઓપ્શન જ નથી. 15 વર્ષથી આયુર્વેદ હેડે છે, 15 વર્ષથી મારે છે, મારકૂટ કરે છે, છોકરાને તગડી મેળે છે બરાબર. નહેરમાં પડવા છો, અહીંયા મને ફોન કર્યો, હું એમને તેડવા છો બરાબર. મારી ઘરે લાવ્યા હું એ રહેશે. હવે મને એમ કહે છે ફોનમાં ધમકીઓ આલે છે, કોણે જ ને મારી નાખો હશે, તારી બેનને મારી નાખવી છે, તને મારી નાખો હશે, આવી મને ધમકી આપે. સાહેબ મારે હમણાં દીકરીને 15 વર્ષથી હમણાં કે મારકૂટ કરે છે, દારૂ પી અને ખૂબ મારે છે, તારા છોકરાને હેરાન કરે છે. અને મોં કે 7-8 લાખ રૂપિયા આલ્યા છે, પણ થોડા ટૂંક આલી ગયા, પણ તોય હમણાં કે તારા હમણાં કે ખૂબ હેરાન કરે. તારા અમારે હોય લોવાણા મેલી પીરી મારી કૂટીને અને છોકરા નાના છે અને આટલો થોડોક મહેરબાની કરજો.